નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ફરી એકવાર મોદી સરકાર દિવાલ પર કમળ સાથે ભરૂચની જનતાના દિલોમાં પણ કમળ ખીલવવા ભરૂચ જિલ્લા ભાજપની તૈયારીઓ શરૂ. ગુજરાત 26 માંથી 26 બેઠકની હેટ્રિક લગાવી ભાજપને ભેટ આપશે. ભરૂચ બેઠક પર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે. પ્રદીપસિંહ જાડેજા. અંકલેશ્વર ખાતે પાલિકા કચેરીમાં ખરીદી કે જૂનો સામાન કાઢતા પૂર્વે તેના ફોટા પાડવા તેમજ કારોબારીમાં રજૂ કરવા તાકીદ. અંકલેશ્વર પાલિકા ખાતે સામાન્ય સભામાં 70 જેટલા એજન્ડાના કામો બહુમતે તેમજ સર્વાનુમતે મંજૂર. અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચાનું સીધું પ્રસારણ નિહાળી માર્ગદર્શન મેળવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાના દબાણને હેન્ડલ કરવા ટીપ્સ આપી. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વરની માવીરનગરમાં પરિવાર મોભીની સારવાર માટે હોસ્પિટલમાં રોકાયું અને તસ્કરોએ હાથફેરો કર્યો. તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 1.95 લાખની માલમત્તાની ચોરી કરી ફરાર. શહેર પોલીસે તપાસ હાથ ધરી. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે. ગુજરાત ફરી 26 માંથી 26 બેઠક પર કમળ ખીલવી ભાજપની હેટ્રિક લગાવશે તેમ આજે ભરૂચમાં લોકસભાની બેઠકના આયોજનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે. ભરૂચ લોકસભા બેઠકની મિટિંગ આજે સોમવારે પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આત્મીય હોલ ખાતે આયોજિત કરાઈ હતી. બેઠક પહેલાં પૂર્વ ગૃહમંત્રી ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન હોદ્દેદારો પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કમળને દિવાલ પર અંકિત કરી ભરૂચ લોકસભા માટે ભાજપનું આયોજન અને તૈયારીઓનો શંખનાદ કરવામાં આવ્યો હતો. આજ રોજ ભરૂચ લોકસભા મત વિસ્તારના ભરૂચ વિધાનસભા ક્ષેત્ર ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ ટ્રસ્ટ પ્રભારી શ્રી પ્રદીપસિંહજી જાડેજા સાહેબ, લોકસભા પ્રભારી અજયભાઈ ચોકસી સાહેબ, ભરૂચ સંગઠન પ્રભારી શ્રી અશોકભાઈની આગેવાનીમાં વોર્ડ નંબર 8 ખાતે યોજવામાં આવેલો છે. સમગ્ર લોકસભા વિસ્તારમાં આ જ રીતે વોલ પેઇન્ટિંગનો ભારતીય જનતા પાર્ટીના કમર ચિતારવાનો પ્રોગ્રામ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલુ છે, ત્યારે સૌ બીજા મિત્રોને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી જે રીતે લોકોના કામ કરીને મત મેળવવા આગળ વધી રહી છે, આપ લોકો પણ ભારતીય જનતા પાર્ટીના સાથ સહકાર આપશો. હસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ. આત્મીય હોલ ખાતે મળેલી ભરૂચ લોકસભાની ચૂંટણી માટેની મિટિંગમાં ઐતિહાસિક મતોની સરસાઈથી ભરૂચ બેઠક પર ફરી એક વખત કમળ ખીલવવા આહવાન કરાયું હતું. બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અયોધ્યામાં 500 વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરની સ્થાપના સાથે રામરાજ્યની શરૂઆત દેશમાં થઈ છે. વિશ્વમાં ભારત 3જી મહાસત્તા બને તેવો 125 કરોડ ભારતીયો અને ભાજપનો નિર્ધાર છે. મોદી સરકારના નેતૃત્વમાં વર્ષ 2014-2019 અને દેશમાં વિકાસનો કૂચ, લાભ અને ફળ ભરૂચ લોકસભા બેઠકને પણ મળ્યા છે. ફરી વખત ગુજરાત 26 માંથી 26 બેઠક ભાજપને આપી હેટ્રિક બનાવવા જઈ રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ 5 લાખ મતોથી વિજય બનશે. જોકે પૂર્વ ગૃહમંત્રીએ ભરૂચ બેઠક પર ઉમેદવારોને લઈ આ નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે તેવું જણાવી ભરૂચ બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છુક આપના ચેતર વસા કોંગ્રેસના મુમતાઝ પટેલ અને મીડિયાને માત્ર ભાજપનું કમળ જ મોદી સરકારના નેતૃત્વમાં ખીલી ઉઠવાનો મત રજૂ કર્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ ભરૂચ લોકસભા બેઠક માટે આજે આયોજન અને કમળ પેઇન્ટિંગ સાથે જિલ્લા ભાજપ સંગઠન વિજય વિશ્વાસના સંકલ્પ સાથે કામે લાગી ગયું હોવાનું કહ્યું હતું. બેઠક અને વોલ પેઇન્ટિંગ કાર્યક્રમમાં લોકસભા પ્રભારી અજય ચોકસી, સંગઠન પ્રભારી અશોક પટેલ, સંયોજક યોગેશ પટેલ, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીરલ પટેલ, ફતેહસિંહ ગોહિલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ અને આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. આગામી લોકસભા 2024 એમાં ભરૂચ લોકસભા ના જુદા જુદા કાર્યક્રમના આયોજન માટે દેશમાં ફીર એકવાર મોદી સરકાર અને ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય તરીકે કમળ વિજય બને
એના માટે આ લોકસભાના સંયોજક અજયભાઈ ચોકસી અને આ લોકસભાના ઇન્ચાર્જ યોગેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ઉપસ્થિતિમાં સમગ્ર ભરૂચની લોકસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આજના આયોજનમાં આગામી દિવસોમાં સંગઠનાત્મક શક્તિના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી લોકસભામાં ભાજપના કમળને 5 લાખ કરતાં વધારે મતોથી જંગી વિજય મળે, ફિર એકવાર મોદી સરકાર થાય અને ભારત એ વિશ્વની 3જી મહાસત્તા બને એવા આશયથી આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની 26 સીટોમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ વિજય બને એ આયોજન માટે આજની બેઠક બોલાવવામાં આવી છે। પાલિકા કચેરીમાં ખરીદી કે જૂનો સામાન કાઢતા પૂર્વે તેના ફોટા પાડવા તેમજ કારોબારીમાં રજૂ કરવા તાકીદ ચેરમેને નવતર પહેલ રૂપે કરી હતી, જેને વિપક્ષે પણ આવકારી હતી। આગામી અંદાજપત્ર રજૂ કરતા પૂર્વે મહત્વની બેઠકમાં વિવિધ એજન્ડા રજૂ કરી અંદાજપત્રનો અંદાજ મેળવવા વાર્ષિક ભાવ મંગાવ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, કારોબારી ચેરમેન નિલેશ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। બોર્ડ મિટિંગમાં 70 જેટલા એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પાલિકાના વિવિધ કમિટી દ્વારા રજૂ કરેલા કામો ઉપરાંત પાલિકા દ્વારા કરવામાં આવતી વિવિધ ખરીદી તેમજ વાર્ષિક ઇજારા અને સ્ટેશનરી ઝેરોક્સ સહિતના વાર્ષિક ભાવ મંગાવવામાં આવ્યા હતા, તેમજ ત્રિમાસિક હિસાબ મંજૂર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત આગામી બોર્ડ મિટિંગ પૂર્વ પાલિકા દ્વારા વેરા તેમજ જમીન ભાડા અંગેની જરૂરી દરખાસ્ત કરવામાં આવ્યા હતા। બોર્ડમાં હવે પાલિકા દ્વારા 2 સબવાહિની વડે નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવશે, તો એમ્બ્યુલન્સ અંગે ચોક્કસ કિલોમીટર બાદ દૂર લઈ જવા માટે જરૂરી કિલોમીટર દીઠ રૂપિયા નક્કી કરવામાં આવશે। આ વચ્ચે જૂનો સામાન ચોરાઈ જવા કે વેચાઈ ગયા હોવાના કરવામાં આવતા આક્ષેપોને લઈ કારોબારી ચેરમેન નિલેશ પટેલ દ્વારા હવેથી નવો કોઈ સામાન ખરીદી કરવામાં આવે તો તેનો ફોટો રજૂ કરવા તેમજ કારોબારી રજૂ કરવા તેમજ જૂના સામાન કાઢો અથવા નીકળે તો તેના ફોટા વિડીયો કરી કારોબારીમાં રજૂ કરવાની સૌ પ્રથમ વખત પહેલ કરતા વિપક્ષ દ્વારા પણ આ પહેલને આવકારી હતી। 11:30 કલાકે શરૂ કરવામાં આવેલ બોર્ડ મિટિંગ 12:30 કલાકે વિપક્ષની ચર્ચા વચ્ચે કોઈ વાદ વિવાદ વગર પૂર્ણ થઈ હતી। ખર્ચ બાબતની છે મારા ભાઈ, કેમ કે તમે પોતે પત્રકાર મિત્રો અત્યારે બોર્ડમાં હાજર હતા, મેં આ લોકોને કેટલી કાયદાની સમજ પાડી કે ભાઈ તમારે કઈ રીતે ખર્ચ કરવો। હવે એ મંજૂરીની અપેક્ષાએ પણ જે ખર્ચા કરે છે એની સરકાર સ્પષ્ટ ના કહે, નગરપાલિકા અધિનિયમ ના કહે, પણ આ લોકોને તમે છૂટો દોડ મળ્યો 156ની ખુમારી છે। આજે હું બોર્ડમાં એકલો હતો તો બી 1 કલાક બોર્ડ ચાલ્યું, તમે એના સાક્ષી છો। આને ધરના ખર્ચા, એક કામ ડબલ વખત 3 વખત ખોટા ખર્ચા, હવે આજે મંડપના ખર્ચા 26 જાન્યુઆરીના 5-5.5 લાખ રૂપિયા ખર્ચા, યાર કંઈ સમજ પડે 5-5.5 લાખ રૂપિયાનો મંડપ કેવો મોટો થાય તમે તો જોયો જ છે, તો કોઈના ત્યાં લગ્નમાં તો તમે મંડપ જોયા હશે 5-5.5 લાખના, ના એવું મંડપ પેલી 20 રૂપિયાની લડી લટકાવી દે, એ લડીઓથી આખું ડેકોરેશન કરેલું અને એ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસનું લગાવેલું, પછી 26 જાન્યુઆરી અંદર લઈને એટલું ડબલ કરીને 6.5 લાખ રૂપિયાનો એનો ખર્ચો તમે બિલીવ કરી શકો છો। ગામમાં કોઈ કંઈ બોલવાવાળું જ નથી, ઉજ્જળ ગામનો એળંડ્યો પ્રધાન જેવું છે આ લોકોનું। વાંસની સંખ્યા તો મેં બોર્ડમાં પૂછી, તમે લોકો સાક્ષી છો કે આ લોકો વાંસની સંખ્યા પણ મને કીધી નથી। 1,79,000 ને ઉપરની જે વાંસનો ખર્ચો થતો બેરિકેડનો, ત્યારે તો સરહદથી ડૂબી મરવું જોઈએ, 1,79,000માં તો આખી ટ્રક ભરીને વાંસ આવી જાય। સર, નગરપાલિકા સભા ખંડમાં આજે ક્વાર્ટરલી જનરલ બોર્ડ યોજાઈ હતી, આ બોર્ડમાં એજન્ડા પર 73 જેટલા કામો લેવામાં આવ્યા હતા, તમામ કામો વધુ મતે તેમજ સરવાણું મતે મંજૂર કરવામાં આવ્યા હતા। આ મોટા ભાગના કામો વાર્ષિક ભાવના હતા, તેમજ નગરપાલિકા પાસે 2 અંતિમ રથ છે, જે અંતિમ રથની સેવા નગરજનોને ફ્રીમાં આપવામાં આવે છે। અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચાનું સીધું પ્રસારણ નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાના દબાણને હેન્ડલ કરવાની ટિપ્સ આપી હતી। આ પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા 7 વર્ષથી બોર્ડના પરીક્ષાર્થીઓને સૂચનો આપવા અને પરીક્ષાનો તણાવ ઓછો કરવા માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરેલ છે। પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018થી કરી હતી।
પરીક્ષા પે ચર્ચા હવે માત્ર દેશના વિદ્યાર્થીઓમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બની રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ આવે છે અને તેમને બોર્ડની પરીક્ષાના તણાવથી બચવા અને પરીક્ષામાં સારું પ્રદર્શન કરવા માટે ટિપ્સ આપે છે. તેથી જ પરીક્ષા પે ચર્ચા વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. ત્યારે આજરોજ દિલ્હીના ભારત મંડપમ ખાતે શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા અંગે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉનહોલ ખાતે નગરપાલિકા સંચાલિત જીનવાલા MTM ગર્લ્સ હાઈસ્કૂલ અને આદર્શ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચાનું સીધું પ્રસારણ નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો હાજર રહ્યા હતા. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાના દબાણને હેન્ડલ કરવા માટે ટિપ્સ આપી હતી. આ સાથે તેમણે વાલીઓને પણ પોતાનું વર્તન સંતુલિત રાખવા અનુરોધ કર્યો હતો. દબાણોના પ્રકાર કહી તેમણે સલાહ સાથે શરૂઆત કરી કે કોઈપણ પ્રકારના દબાણ માટે સૌથી પહેલાં તમારી જાતને માનસિક રીતે તૈયાર કરો. જ્યારે આપણે આપણી જાતને માનસિક રીતે તૈયાર કરીએ છીએ ત્યારે આપણે એટલી ચિંતા થતી નથી. તેમજ પરીક્ષા પે ચર્ચાનો ઉદ્દેશ તણાવને સફળતામાં પરિવર્તિત કરવાનો, પરીક્ષાના યોદ્ધાઓને સ્મિત સાથે પરીક્ષા આપવા સક્ષમ બનાવવાનો છે. आकृतियों में ढालने का प्रयास किया है. जल, थल, नभ और स्पेस और AI, इन सभी क्षेत्रों में देश की भावी पीढ़ी क्या सोचती है, उसके पास कैसे कैसे सॉल्यूशंस है, ये सारी चीजें मुझे देखने का अवसर मिला. ऐसा लगा कि अगर मेरे पास 5-6 घंटे होते तो भी कम पड़ जाते. समग्र देश में आज माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी विद्यार्थियों साथे खास करीने जे धोरण 10 अने 12 में अभ्यास करे छे अने आ वर्षे बोर्ड की परीक्षा आपवाना छे तेमनी साथे दर वर्षनी जेम आ वर्षे पण आजे परीक्षा पे चर्चा નો કાર્યક્રમ અંકલેશ્વરની તમામ શાળાઓમાં યોજાઈ રહ્યો છે. માં શારદા ભવન હોલમાં MTM ગર્લ્સ સ્કૂલ, જીનવાલા સ્કૂલ અને TM શાહ વિદ્યા મંદિર આ ત્રણ શાળાઓનો સંયુક્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો. માન્ય વડાપ્રધાન સાથે પરીક્ષા પે ચર્ચા એ ખરેખર ખૂબ યાદગાર પ્રસંગ વિદ્યાર્થીઓના જીવનમાં પણ છે. વિદ્યાર્થીઓ આજે માન્ય વડાપ્રધાન સાથે ચર્ચા કરીને, એમને સાંભળીને ખરેખર ખૂબ પ્રેરિત અને પ્રોત્સાહિત જણાયા. અંકલેશ્વર મહાવીરનગરમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 1,95,000 માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા શહેર રેડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર ના દીવા રોડ પર આવેલ મહાવીરનગરમાં રહેતા કલાવતીબેન પરમાર પોતાના પતિની સારવાર અર્થે હોસ્પિટલમાં રોકાયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા 10,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે કલાવતીબેન ઘરે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેમણે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને કલાવતીબેન પરમારની ફરિયાદના આધારે સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 1,95,000 માલમત્તાની ચોરીનો ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા FSL તેમજ ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લીધી હતી. અંકલેશ્વરમાં મંદિરમાં સ્થાપિત ભગવાન શ્રી રામની પ્રતિમા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UPના CM યોગી આદિત્યનાથની પ્રતિમા મંદિરના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. રાજપીપળા ચોકડી નજીક કૃષ્ણકુંડ સોસાયટીમાં અનોખું મંદિર સ્થાનિકો દ્વારા ઊભું કરવામાં આવ્યું હતું. 500 વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામ નિજ મંદિરમાં સ્થાપના કરવામાં આવતા રામ ભક્તો દ્વારા અનોખો આભાર વ્યક્ત કરતા PM મોદી અને UPના CM યોગી આદિત્યનાથની પ્રતિમાનું મંદિરમાં સ્થાપન કરી રક્ષક બનાવાયા હતા. મંદિરમાં સ્થાપિત ભગવાન શ્રી રામની પ્રતિમા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UPના CM યોગી આદિત્યનાથની પ્રતિમા મંદિરનું મુખ્ય આકર્ષણ બની છે. રાજપીપળા ચોકડી નજીક કૃષ્ણકુંડ સોસાયટીમાં અનોખું મંદિર સ્થાનિકો દ્વારા ઊભું કરવામાં આવ્યું છે. રાજપીપળા ચોકડી નજીક રામ ભક્તો દ્વારા ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ
મંદિરમાં પીએમ મોદી અને યુપીના સીએમની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી અયોધ્યામાં રામલલ્લા બિરાજ્યા છે. ભગવાન શ્રી રામના મંદિર ખાતે પીએમ નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમા સ્થાપિત કરી ભગવાન રામના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા છે. 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા ખાતે ભવ્ય મંદિરના સિંહાસન પર ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે. 5 વર્ષના બાળકના રૂપમાં સોનાના આભૂષણોથી સજ્જ રામલલ્લાને જોઈ સૌ કોઈ રામભક્ત ભાવુક થઈ રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા અંકલેશ્વર રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રૂપિયા 20 લાખના ખર્ચે ભગવાન શ્રી રામ મંદિર સહિત સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતા માતાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નો બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પામ્યું છે. રામ ભક્ત દ્વારા પીએમ નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની અનોખી રીતે આભાર માનવામાં આવી રહ્યો છે, જેમાં ભક્તોએ વિધિ વિધાન સાથે પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમાને મંદિરમાં સ્થાપિત કરી છે. એટલું જ નહીં, મંદિર ખાતે ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવે છે. આ સાથે દર શનિવારે સુંદરકાંડના પાઠનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ મંદિરમાં સ્થાપિત પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમા લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દૂષિત પાણીના મુદ્દે સિદ્ધેશ્વરી સોસાયટીની મહિલાઓ ઉગ્ર બની હતી. સ્થાનિક સભ્યો સહિત પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ ન આવતા અંતે સ્થાનિક મહિલાઓનું ટોળું પાલિકા કચેરી ખાતે દૂષિત પાણીની બોટલો ભરી પાલિકા ખાતે મોરચો માંડ્યો હતો અને ઉગ્ર રજૂઆત કરી હતી. અંકલેશ્વર નગરપાલિકા ખાતે સોમવારના રોજ પાલિકાની બોર્ડ મિટિંગ પૂર્ણ થયા અને ગણતરીના કલાકોમાં જ વોર્ડ નંબર 3ના હસ્તી તળાવ બાજુમાં આવેલ સિદ્ધેશ્વર સોસાયટીમાં મહિલાઓ રણચંડી બની પાલિકા ખાતે ધસી આવી હતી. હાથમાં પીવાનું દૂષિત પાણી ભરી લઈ આવેલ મહિલાઓ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતને રજૂઆત કરી હતી. એટલું જ નહીં, કાયમી સમસ્યા હોવા છતાં આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી તેમજ સ્થાનિક પાલિકા સભ્યને ઘરે તેમજ રૂબરૂ પહોંચી રજૂઆત વારંવાર કરવા છતાં હજુ તેમની રજૂઆત કોઈએ સાંભળી નિરાકરણ કર્યું નથી, જેને લઈ મહિલાઓમાં રોષ વધુ જોવા મળ્યો હતો અને સ્થાનિક સભ્યો સાંભળતા ન હોવાની સાથે રજૂઆત કરી હતી. પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત દ્વારા તમામ મહિલાઓની રજૂઆત સાંભળીને ડ્રેનેજ તેમજ પાણી વિભાગના ઇજનેરને સ્થળ તપાસ કરી કાયમી ધોરણે પ્રશ્નોનો નિવેડો લાવવા માટે તાકીદ કરાઈ હતી. સ્થાનિક મહિલાઓ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વોર્ડ નંબર 3માં હસ્તી તળાવ બાજુમાં આવેલ સોસાયટીમાં કાયમી સમસ્યા હોવા છતાં કોઈ ઉકેલ આવતો નથી, સ્થાનિક સભ્યો પણ સાંભળતા નથી. હવે તો મત લેવા આવશે તો પથ્થરમારો કરવો પડે તેમજ કરવું પડશે અને કોઈને સોસાયટીમાં આવવા પણ નહીં દઈએ. આ એટલું ખરાબ પાણી આવે છે ને બધો ચમ્મરનું પાણી નીકળે છે. અમારા તો અહીંયા બધા ખારા ભરેલા છે. આવીને કોઈ છોકરાઓના લગ્ન હોય, કોઈ મરી જાય તો શું કરવાનું અમારે? એવા પાણીની અંદર અમારે બધાને ઉભા રાખવાના? કેટલા સમયથી છે? અરે કાયમ માટે જ છે. એટલે મીનાબેનના છોકરા કને હા કહેવા ગયા, અમે કશું કરતા નહીં એ લોકો, એટલે અમારે અહીંયા આવું પડ્યું. આગળ કોઈને વાત કરી લે? બહુ બધી બહુ વખત વાત કરી મીનાબેનને તો જઈ જઈને અમારા એ કાયમ માટે પાણીની સમસ્યા છે. કાયમના માટે ટોયલેટના ચેમ્બર ઉભરાય છે, એ જે ટોયલેટનું પાણી, જે ચેમ્બરનું પાણી આવે છે એ અમારા પાણી પીવાના પાણીની અંદર બધું મિક્સ થાય છે ને એ જ પાણી અમારે પાછું પીવાનું થાય છે. તો હવે અમારે આ સમસ્યાનો કોઈ નિકાલ આવે એવો અમારે જોઈએ. મીનાબેને તો પણ કેટલી વાર ગયા નગરપાલિકામાં, કે આગળ બી કેટલી વખત આવેલા, પણ એનું કોઈ નિકાલ નિરાકરણ નથી. ને આ પાણી તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ છે. આ જે પીવાનું પાણી આવે ને એ પાણી છે, ને તમે આવીને જોવો કેટલું તળાવની અંદર પાણી ઉભરાયેલું છે ગટરનું. રજૂઆત આના પહેલા કસે કરેલી? અહીંયા જ આવેલા આગળ. મીનાબેન તો અમે તો કાયમ છે, એ લોકો કઈ જવાબ આપતા નથી, કઈ જવાબ નથી આપતા એ લોકો. કેટલો સમય થયો આ રજૂઆત કર્યાને? એ લગભગ કેટલો સમય થયો? ખાસો ટાઈમ થઈ ગયો. એટલે આ સમસ્યા કાયમ માટે જ છે અમારે, પણ કોઈ સાંભળતું નથી. આનો કોઈ નિકાલ થવો જોઈએ. બસ ભરૂચ શહેરમાં વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન દ્વારા મુનસી સંકુલ ખાતે બીએસસી નર્સિંગ, બીએચએમએસ તથા એમએ બીએડ સીએ જનરલ નર્સિંગ તથા એમકોમ બીકોમ એમબી તથા યતીમ વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં કાર્યરત વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન દ્વારા અનેક સામાજિક કામગીરી કરાઈ રહી છે, જેમાં ફેડરેશન દ્વારા સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે અંદાજિત 700 થી 1000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી. આ પ્રસંગે હાજર રહેલા વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનના પ્રમુખ હાજી અકુજીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ટ્રસ્ટને વધુ મજબૂત બનાવવા માટે યુનિવર્સિટી બનાવવાના પ્રયાસો કરવાનું જણાવાયું હતું. સાથે સમાજના તમામ વિદ્યાર્થીઓ આગળ વધી શિક્ષણ મેળવે તેની ઉપર ખાસ ધ્યાન રાખી તેમની દરેક જરૂરિયાત પૂરી કરવા કામગીરી કરાશે. આ પ્રસંગે ડિરેક્ટર યુનુસ પટેલ તેમજ સમાજના આગેવાન અને મેનેજર મોહમ્મદભાઈ તેમજ ગામના તમામ આયોજકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પાનોલીના લોખંડની એંગલ લગાવતી વેળા પગ લપસતા જલ એકવા કંપનીનો કામદાર પટકાયો હતો. નીચે પટકાયેલા 23 વર્ષીય કામદારનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. પાનોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પાનોલી જીઆઈડીસીમાં જલ એકવા કંપનીમાં પ્લાન્ટ વિસ્તૃતિકરણ માટેની કામગીરી ચાલી રહી છે, જેમાં શેડ ઊંચો કરવા માટે લોખંડની ગદર લગાવવામાં આવી રહી છે. દરમિયાન 23 વર્ષીય કામદાર પ્રિયાંશુ દુબે 10 મીટર ઊંચાઈ પર કામ કરી રહ્યો હતો. તે દરમિયાન લોખંડની ગદર ચડાવતી વેળા અન્ય ગદર વાગતા તેને બેલેન્સ ગુમાવી દેતા પગ લપસી ગયો હતો અને તે 10 મીટર જેટલી અંદાજે 30 થી 35 ફૂટ ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો, જેમાં ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે અંકલેશ્વર પાનોલી પોલીસ મથકને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. ફરી એકવાર મોદી સરકાર દિવાલ પર કમળ સાથે ભરૂચની જનતાના દિલોમાં પણ કમળ ખીલવવા ભરૂચ જિલ્લા ભાજપની તૈયારીઓ શરૂ. ગુજરાત 26 માંથી 26 બેઠકની હેટ્રિક લગાવી ભાજપને ભેટ આપશે. ભરૂચ બેઠક પર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે. પ્રદીપસિંહ જાડેજા. અંકલેશ્વર ખાતે પાલિકા કચેરીમાં ખરીદી કે જૂનો સામાન કાઢતા પૂર્વે તેના ફોટા પાડવા તેમજ કારોબારીમાં રજૂ કરવા તાકીદ. અંકલેશ્વર પાલિકા ખાતે સામાન્ય સભામાં 70 જેટલા એજન્ડાના કામો બહુમતે તેમજ સર્વાનુમતે મંજૂર. અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચાનું સીધું પ્રસારણ નિહાળી માર્ગદર્શન મેળવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાના દબાણને હેન્ડલ કરવા ટીપ્સ આપી. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વરની માવીનગરમાં પરિવાર મોભીની સારવાર માટે હોસ્પિટલમાં રોકાયું અને તસ્કરોએ હાથફેરો કર્યો. તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 1.95 લાખની માલમત્તાની ચોરી કરી ફરાર. શહેર પોલીસે તપાસ હાથ ધરી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.